दानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारयनमुनि वर्निवेशर्मणीयदर्शनम् मन्दहासरुचिराधनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા વાલા ભક્તોને જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગઈકાલના પરમ પવિત્ર કારતકવદ એકાદશીના દિવસથી આપણે ભગવાનના ચરિત્રોની કથા એવી શ્રી હરિચરિત્રનું સાગર એ ગ્રંથની શું શરૂઆત કરી હતી એની અંદર આપણે ગઈકાલે સદગુરુ આધારાનંદ સ્વામી એના જીવનની અંદર થોડા ઊંડા ઉતરતા હતા સદગુરુ આધારાનંદ સ્વામી આમ આવજો બસ આમ બેચીને બેસવાનું એટલે સદ્ગુરુ આધારાનંદ સ્વામી ખોલડીયાદ ગામની અંદર એમના પિતા હંસરાજભાઈ એમની સાથે રહેવા માટે જાય છે ગઈકાલની કથા દરમિયાન આપણે જોયું કે વિરજીભાઈ અને સાથે હંસરાજભાઈ બંને સાધુ થવા માટે મનીબાની રજા લઈને જાય છે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ વીરજીને પસંદ કર્યા હંસરાજભાઈને પાછા મોકલ્યા એ હંસરાજભાઈનું ભક્ત ચિંતામણીમાં નિષ્કુળન સ્વામીએ નોંધ લીધી છે હંસરાજભાઈ ઘરે ગયા ઘરે જઈ મણિબાને વાત કરી કે મને મહારાજને મુક્તાનંદ સ્વામીએ પાછો મોકલ્યો છે અને વીરજીને ત્યાં રાખ્યો છે કે જેવી મહારાજની ઈચ્છા મેં તો પહેલાં જ કીધું હતું કે મહારાજ જેને રાખે રહેજો અને જેને ના રાખે એ પાછા આવજો અને બંનેને રાખે તો બંને રહી જજો પછી બંને દંપતીએ નક્કી કર્યું છે કે આપણે હવે ખોલડ યાદમાં બહુ જ સત્સંગ કરાવો હંસરાજભાઈએ કીધું કે જો મારું જીવન મારે સાદું થવાનો સંકલ્પ હતો મહારાજે મને ગૃહસ્થ આશ્રમમાં પાછો મોકલ્યો એનો અર્થ એ નથી કે મારે આવે ગ્રહસ્થ આશ્રમ માટે જીવવું ગ્રહસ્થ આશ્રમમાં તમે છો એનો અર્થ એવો થતો નથી કે તમારે ગ્રહસ્થ આશ્રમ માટે જીવવું જ્યારે તમારી જવાબદારીમાં પૂર્ણતા આવે કહેતા તમારી જવાબદારી જ્યારે પૂર્ણ થાય કહેતા પચાસ વર્ષ થાય એટલે વાનપ્રસ્થ આશ્રમ શરૂ થાય ત્યારે તમારે પછી ગ્રહસ્થ આશ્રમમાં રહેવા છતાં પણ અમારા સાધુ જેવી જવાબદારી નિભાવવાની છે પણ ગવર્મેન્ટ પાસઠ વર્ષે અત્યારે તો આપે છે ત્યાં સુધી કરવું જોશે હંસરાજ ભાઈ માટે નિષ્કુળન સ્વામી ભક્ત ચિંતામણીના એકસો સત્તરમાં પ્રકરણમાં લખે છે ખરા ભક્ત યાદ ગામ જન સુથાર હંસરાજ નામ દૈવી જીવને સુબદો સતસંગમાં કીધો હંસરાજ હંસરાજભાઈએ પોતાના ખોલડિયાત ગામમાં સિંધવ પરિવાર સગા સિંધવ જીવા સિંધવને અજા સિંધવ આ ત્રણ પરિવારોને સત્સંગ કરાવ્યો એમાંના સગા સિંધવને ચાર પુત્ર હતા જીવા સિંધવને સાત પુત્રો હતા અને અજા સિંધવને બે પુત્ર હતા એમાં જીવા સિંધવના એક પુત્રનું નામ ખેંગાર ભગત જે ગઠપુરની લીલામાં આપણે સાંભળ્યું માનભા પાસેથી સાતસો રૂપિયા લઈને મહારાજને દીધા એ ખેંગાર ભગત એના બાપાને સત્સંગ કરાવવાવાળા હંસરાજભાઈ સુથાર આ વાત દ્વારા હું એ સમજાવવા માગું છું કે આધારાનંદ સ્વામી જેવું રત્ન કેવા દંપતીને ત્યાં જન્મે હંસરાજભાઈની કેટલી તાકાત કે જીવા સિંધવના દીકરા ખેંગાર ભગત સુધી સત્સંગ કેવો પહોંચ્યો હશે કે જે સત્સંગને ભગા દોષી ન સમજી શક્યા મહારાજના અભિપ્રાયને એને ખેંગાર સમજી ગયો અને બીજું એક ચરિત્ર અજા સિંધવના પુત્ર રૂડા સિંધવ એનું ચરિત્ર બહુ પ્રખ્યાત છે કે શ્રીજી મહારાજ ખોલડિયાદમાં ગયા છે ઓગણોતેરા દુષ્કાળમાં અને ત્યારે રૂડાસિંધવ રડે છે મહારાજને કહે છે મહારાજ કહે છે દેશકાળ અરે મહારાજ હું દેશકાળ અનાજ જ નથી જમવા ને ત્યારે મહારાજે રૂડાસિંધવના ખેતરમાં વરસાદ કર્યો છે આખા એકના જ ખેતરમાં વરસાદ કર્યો એવું ચરિત્ર કર્યું છે એવો સિંધવ પરિવાર બહુ મોભાવાળો હતો ખોલડિયાદના એ પ્રદેશની અંદર એના દ્વારા પણ સત્સંગનો બહુ વિકાસ થયો આ બાજુ ઉપર સંવત અઢારસો ને તોતેરની સાલમાં જન્માષ્ટમીના ઉત્સવ ઉપર વીરજીને દીક્ષા આપીને એનું નામ પાડ્યું છે આધારાનંદ સ્વામી એ આધારાનંદ સ્વામીને શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે તમારે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવું ને મુક્તાનંદ સ્વામીના મંડળમાં રહેવું તમારા ગુરુ મુક્તાનંદ સ્વામી છે તમે જુઓ કે દરેક અમે સંતો હોઈએ સંપ્રદાયના ત્યાગી ગૃહી એ બધાઇના ગુરુસ્થાને શ્રીજી મહારાજે આચાર્ય મહારાજોને બેસાડે છે પરંતુ સત્સંગી જીવનના ચોથા પ્રકરણમાં શ્રીજી મહારાજે સ્વયં કીધું કે દીક્ષા લેવાવાળો મહાદિક્ષા લીધા બાદ મમુક્ષુએ પોતાના ગુરુ પાસે કહેતા જેને જ્ઞાન આપ્યું છે એવા સદગુરુ પાસે બળદ જેમ ખેડૂત પાસે રહે છે એમ રહેવું એટલે સંતોના નામ લખાય એની પાછળ ગુરુ એને જેને જ્ઞાન દીધું છે એ ગુરુ તરીકે ગણાય સદગુરુ આધારાનંદ સ્વામી પાછળ ગુરુ સદગુરુ મુક્તાનંદ સ્વામી લખાય બાકી તો એ શ્રીજી મહારાજના સીધા દીક્ષિત સાધુ હતા તો ખરેખર એવું લખાવવું જોઈએ કે સદગુરુ આધારાનંદ સ્વામી ગુરુ સદ્ગુરુ સહજાનંદ સ્વામી પરંતુ મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજે ધારણ સ્વામીને મુક્તાનંદ સ્વામીને સોંપ્યા છે મુક્તાનંદ સ્વામી પાસે સ્વામી ખૂબ સારા સંસ્કારો મેળવે છે સુથાર પરિવારમાં જન્મેલા હતા મોરના ઈંડાને જેમ ચિતરવા ન પડે એવી રીતે સુથારને ત્યાં જન્મેલો હોય એને કાંઈ ઘડતર લાકડાનું શીખવવું ના પડે રંધો ચલાવતા એને આવડતું જ હોય સદગુરુ આધારણ સ્વામી કલા કાલીગરી એમનું કૌશલ્ય એમની પ્રવીણતા બહુ સુંદર હતી વ્યવહાર કુશળ હતા સંસારમાં સત્તર વર્ષની ઉંમર સુધી રહીને આવેલા હતા એટલે વ્યવહાર કુશળ પણ ઘણાય હતા એ સદગુરુ આધારાનંદ સ્વામી સંવત અઢારસો ને ચુમ્મોતેરની અંદર અમદાવાદમાં પેશવાનું રાજ્ય હતું અને શ્રીજી મહારાજને એકવાર પેશવાએ કીધેલું કે જ્યાં સુધી અમદાવાદમાં મારું રાજ હોય ત્યાં સુધી તમારે ન આવવું એને ગાદી તક્યો તેલના ટાંકા ઉપર બનાવેલો બહુ વિસ્તારથી કથા આપણે સાંભળેલી છે એ પેશવાનું રાજ્ય શ્રીજી મહારાજના સંકલ્પથી અંગ્રેજોએ મેળવી લીધું અને અંગ્રેજોનું રાજ્ય થયું અને શ્રીજી મહારાજને અંગ્રેજો ને અંગ્રેજોને શ્રીજી મહારાજમાં ભાવ એટલે મૈત્રી સંબંધો હતા અને શ્રીજી મહારાજને જે અત્યારે નરનારાયણ દેવનું કાલુપુર મંદિર છે એ જમીન આપવાવાળા અંગ્રેજ ઓફિસરો છે એ અંગ્રેજે તે દિવસે કીધું છે અંગ્રેજોએ કે તમારે જેટલી જમીન મંદિર માટે જોઈએ ઘોડો ચલાવો અમારે તમને જમીન આપવી છે ભગવાન સ્વામિનારાયણને સૌ પ્રથમ આ પૃથ્વી ઉપર મંદિર કરવા માટે અંગ્રેજોએ જમીનનું દાન કર્યું છે શ્રીજી મહારાજના સંકલ્પથી તેઓ ભારતને વિશે આવ્યા હતા ઘણા અનસમજું જ્યારે આ વાતને સાંભળે ત્યારે એને એમ થાય કે અંગ્રેજોએ આટલો જુલમ કર્યો અને એ ભગવાનની ઈચ્છાથી શા માટે આવ્યા પરંતુ ઇતિહાસોના પાનાઓથી આપણે સભાન હોતા નથી એટલે આપણને ખબર ન હોય ભારતની જે દુર્દશા હતી એ ઇતિહાસોનું જેને વાંચન હોય ઇતિહાસોનો જેને અભ્યાસ હોય એવા તત્વજ્ઞ પુરુષો એમ કહેશે કે એ વખતે અંગ્રેજોના રાજની જરૂર હતી જ આપણા રાજાઓ વિલાસી થયામાંય મુસ્લિમ રાજાઓ જે થયેલા કેટલો બધો અત્યાચાર અને કેટલા બધા હિન્દુ મંદિરોને ઇઝમને હિન્દુ સંસ્કૃતિને પણ નુકસાન થતું અને કેટલાય રાજાઓ હિન્દુ હતા એ રાજાઓ પણ એવા વિલાસી બની ગયેલા સ્ત્રીલંપટ બની ગયેલા અને ભારતને અતિ અતિ નીચે લઈ જતા હતા પ્રજા હતી દુઃખી હતી અને ત્યારે શ્રીજી મહારાજના સંકલ્પથી અંગ્રેજોનું રાજ થયું હતું અંગ્રેજોએ ચોક્કસ જ્યારે શ્રીજી મહારાજે કીધું તમારું રાજ જશે ક્યાં સુધી રહેશે જ્યાં સુધી નીતિથી રાજ કરશો આપણે આ અંગ્રેજોના દેશમાં જ છીએ આ લંડનમાં રહેતા અંગ્રેજોના દેશમાં જ છે આપણા કેટલાય કાયદાઓ અહીંયા આગળ આ બધા અંગ્રેજોના જ બનાવેલા કાયદાઓ છે તમે અહીંયા આગળ ઈલીગલ હો અને તમને કાંઈ થઈ જાય તો સૌથી પહેલાં તમને જીવાડવાની ટ્રીટમેન્ટ આપે એ અંગ્રેજોનો કાયદો છે તમને ઘર રહેવા ના હોય અને તમને ઘર માટેના પૈસા દેવા તમને ફૂડ સ્ટેમ્પો દેવા તમને ખાવાનું ના હોય એ આપવું બીમાર હોય તો તમને તમારી કેર લેવા માટે નર્સો તમને ઘેર મોકલવી આ બધા અંગ્રેજોના કાયદા છે એટલે શ્રીજી મહારાજે બહુ વિચારીને ભગવાન પૂર્ણ પુરુષોત્તમના સંકલ્પના એના ચરિત્રમાં ક્યારેય કોઈ પ્રકારની શંકા કુશંકા કરવી નહીં કેમ ને શા માટે એવું ઘણી વખત ગણાય ને ઇતિહાસોનું ભાન ના હોય તો એવા પ્રશ્નો મહારાજમાં થઈ જાય મહારાજમાં નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થઈ જાય શ્રીજી મહારાજના સંકલ્પથી અંગ્રેજોએ જ્યારે જમીન આપી ત્યારે સંવત અઢારસો ને પંચોતેરમાં સંતોની ધર્મશાળા સૌ પ્રથમ કરવાની હતી ત્યારે આધારાનંદ સ્વામીને મહારાજે મોકલ્યા અને આધારાનંદ સ્વામીને નકશાનું બાંધકામનું બધું જ જ્ઞાન હતું અને સ્વામીએ ત્યાં જઈ સૌ પ્રથમ અઢારસો ને સાધુ થયા આવા બહુ ઓછા સાધુઓ હોય કે આવ્યા ત્યારથી જ ગાળે જૂતી ગયા હોય એવા બહુ ઓછા હોય એ શીખીને આવેલો હોય તો જ થાય નહીં તો એને બે પાંચ દહ વર્ષ તો તમારે અહીં આગળ બરાબર એને ટ્રેન કરે અને પછી માંડ માંડ થોડું કરતો થાય તો એને આગળ પાછળ ઉપર નીચે બધે હાથ રાખવા પડે સદગુરુને અને કોઈક ભગવાનના ચિતરેલા હોય ભગવાનની પોતાની કરેલી આકૃતિઓ હોય એવા મોમોક્ષુ એવા મુક્ત પુરુષો સત્સંગમાં આવે છે ત્યારથી સત્સંગની અંદર સેવાની અંદર પોતાના આત્માને નાખી દે છે અને આખી જિંદગી એની સેવામાં જાય છે દાદા ગુરુજીનું જીવન તમે જુઓ ને દાદા ગુરુજી જ્યારથી આવ્યા ત્યારથી સૌ પ્રથમ મહંત થઈને મંદિરોની સેવાઓ શરૂ કરી દીધી ગુરુજી આવ્યા ત્યારથી સેવાની અંદર કેટલી નાની ઉંમરમાં સેવામાં લાગી ગયા હતા જો આજ સુધી પણ સંપ્રદાયની સેવા કરે છે આધારન સ્વામીએ સંવત અઢારસો ને પંચોતેરમાં ધર્મશાળા અમદાવાદમાં સર્વપ્રથમ બાંધી ત્યાર પછી સ્વામી સદગુરુ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરતા હંસરાજભાઈનો કંઠ પણ બહુ સારો હતો ને આ વીરજી એટલે કે આધારનંદ સ્વામીનો કંઠ પણ બહુ સારો હતો એ લોકો ખોલડિયાદમાં ભજન ગાતા ને ત્યારે ખોલડિયાતના બધા લોકો સાંભળવા આવતા સ્વામી ભજન પણ ગાતા અને કળા પણ એમની પાસે કાવ્ય રચવાની કળા પણ ભગવાનની કૃપાથી હતી કાંઈ પિંગળ ભણેલા નહોતા પરંતુ કેવા હતા એક પ્રસંગ એમનો નોંધાયો છે કે એક વખત એક ચારણ ભાવનગર ગયો હતો ત્યાં રાજા વજે સંઘનું કવિત બનાવ્યું જગતના ચારણો રાજાઓના કવિત બનાવતા એટલે રાજાઓના વખાન થાય એમાં જેમ શ્રીજી મહારાજની સ્તુતિ છે ને એમ રાજાઓની સ્તુતિ બનાવે એ ચારણે ભાવનગરના વજેસંગનું કવિત બનાવ્યું એથી ભાવનગરના રાજાએ એને ઘોડો દીધો ભેટમાં અને એ ચારણ ઘોડો લઈને ગઢડે આવ્યો અને દરબારમાં ઉતર્યો અને મહારાજ પાસે આવ્યો અને પોતાનું કરેલું કવિત મહારાજને સંભળાવ્યું કોના માટે કરેલું ભાવનગરના રાજા માટે કરેલું કવિત સંભળાવ્યું અને એમ બોલ્યો હે મહારાજ તમારી પાસે મુક્તાનંદને બ્રહ્માનંદને પ્રેમાનંદ આદિ મહાકવિ કહેવાય છે તેમને મારે જોવા છે તેમાં આવું કવિત કોઈ કરી શકે તમારા બહુ વખાણ કરો તો અમારી પાસે બહુ મોટા મોટા કવિઓ છે મારે જોવા છે ત્યારે આવું કવિત કોઈ કરી શકે છે ત્યારે મહારાજ બોલ્યા કરીમભાઈ પાર્સદ હતા ને કરીમભાઈ એને કીધું કરીમભાઈ જાઓ આપણા સાધુમાં કોઈ કવિ હોય તો બોલાવો કરીમભાઈ કે એક આધારનંદ સ્વામી માંદા જેવા છે તે અહીં છે અને બીજા સંત નથી એક આધારાનંદ સ્વામી બીમાર જેવા છે એ છે બીજા તો કોઈ કવિ સંતો નથી આધારાનંદ સ્વામી અષ્ટ કવિમાં એમની ગણતરી થાય છે આધારાનંદ સ્વામીનું નામ સિદ્ધાનંદ સ્વામી ક સિદ્ધાનંદ સ્વામી તરીકે લખાતું કવિમાં જેમ પ્રેમાનંદ સ્વામી કેમ પ્રેમ સખી લખે એવી રીતે આધારાનંદ સ્વામીનું નામ સિદ્ધાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીનું ખરું નામ નિજબોધાનંદ હતું પણ કાવ્યમાં નિજ બોધાનંદ સેટ નો નહોતું થતું એટલે પ્રેમાનંદ રાખ્યું મહારાજે એમ આધારાનંદ એ કાવ્યના છેલ્લે જે કવિ પોતાનું નામ લખે એમાં સેટ નહોતું થતું એટલે સિદ્ધાનંદ લખીને સ્વામી કાવ્ય લખતા અષ્ટકવિમાં કવિમાં સ્વામીની ગણતરી થતી આ હરિચરિત્ર સાગર ગ્રંથમાં પણ સ્વામીએ બધે સિદ્ધાનંદ વિરચિતે સિદ્ધાનંદ વિરચિતે આવા શબ્દો આવશે એટલે સ્વામી માંદા જેવા હતા અને એ અહીં છે એમને બોલાવ્યા મહારાજ પાસે આવ્યા અને પગે લાગ્યા ત્યારે મહારાજ બોલ્યા જુઓ આ ગઢવી કવિત કરી લાવ્યા છે તેવું તમે પણ કરી લાવો પછી આધારણ સ્વામીએ કવિત કરીને કાગળ મહારાજને આપ્યો સ્વામીએ તરત જ લખ્યું અને લખી પેલા ગઢવીનું કવિત જોયું અને સ્વામીએ પોતાનું કવિત આપ્યું એમાં લખ્યું હતું સ્વામીએ શ્રીહરિકો સદન મદન કહું કોટી લજાવે શ્રીહરિકો સદન સદન એટલે ઘર શ્રીજી મહારાજ અક્ષરોડીમાં રહેતા હતા એ શ્રીજી મહારાજનું ઘર એ અક્ષરઓડી પાસે મહારાજ બેઠા હતા એટલે સ્વામીએ લખ્યું કે શ્રી કો સદન મદન કહું કોટી લજાવે કરોડો કામદેવને લજ્જા પમાડે એવું તો ભગવાનનું ઘર છે શારદ નારદ શેષ મહેશ પાર ન પાવે શારદા નારદ શેષ મહેશ એ કોઈ એ ઘરનો પાર પામે એમ નથી અક્ષરરૂપ અનુપ ઓરડી અજબ અનોખી અક્ષરરૂપ અનુપ ઓરડી અજબ અનોખી હાવ જુદી છે અલૌકિક છે પાવે દર્શન દાસ હરિજન સંત સંતોષી એના દર્શન કોને થાય છે તો આ સંતોને આ હરિભક્તોને એ ઓરડીના દર્શન થાય છે ત્યારે મનમાં સંતોષ થાય છે સિદ્ધાનંદ સત્ય કહત છે જ્યાં નહીં માયા આડ હે સિદ્ધાનંદ હું સત્ય કહું છું કે જ્યાં માયાનું આવરણ નથી શ્રીહરી કે સદન પર ઝૂક્યો જાંબુ કો ઝાડ હૈ એ શ્રીહરિના ઘર ઉપર જાંબુનો ઝાડ ઝુકેલો છે હમણાં જ ગઢપુર લીલામાં જાંબુની વાત આવી હતી ઓલા એક ભગત લાવ્યા હતા જાંબુ મહારાજે ઠળિયો વાવ્યો અને જાંબુડો થયો પેલાં મોતી ત્રવાડીને જ્યારે નિશ્ચય કરાવવાનો હતો ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજ નાતા હતા એ જળ ભલીન અંધલી લીધું મોતી ત્રવાડીને નિશ્ચય કરાવ્યો તો જામુડાના થડમાં પાણી જતું હતું એ અક્ષર ઓડીને ઉપર જામુડો હતો એ આખું વર્ણન કર્યું પછી મહારાજે કવિત લઈને ઓલા ગઢવીને આપ્યું કે લે વાંચ તું નક્કી કર કે તારું કવિત સારું છે કે આનું અને પેલા ગઢવીનો ગર્વ ઓગળી ગયો ઓહો હો હો આવું મારું કવિત નથી મહારાજે એને હાર આપ્યો અને મહારાજ કે ઘર ભેગો થાય ભાવનગરના રાજા ઘોડા દે અમારી પાસે ઘોડા ના મળે તારું કવિ અમારી પાસે તો આદાનંદ સ્વામી આ સિદ્ધાનંદ સ્વામી આ પિંગળ ભણેલા નથી આ કાવ્ય ભણેલા નથી પરંતુ આટલું સુંદર કાવ્ય કર્યું એટલે મહારાજ બહુ રાજી થયા કેટલીક વિદ્યાઓ અને કેટલીક ચાતુરી કૃપાથી હોય છે કૃપાનું હોય ને એવું ક્યારેય પણ મહેનતથી ના મળે તમને જે કૃપાની સુખ આવે ને એ મહેનત કરીને ગમે એટલું મેળવો એવું મળે નહીં ને બને નહીં કૃપાથી જે થાય એ ક્યારેય પણ પોતાની ચાતુરીથી ન થાય આ સત્સંગ કૃપા સાધ્ય છે હું ને તમે જે કાંઈ આ ગ્રંથ વાંચીએ છીએ આ કૃપા સાધ્ય છે આપણી ઉપર મહારાજની મોટાની કૃપા છે એટલે આપણે કથાઓ કરીએ છીએ ને સાંભળીએ છીએ આપણા સાધનનું કાંઈ નથી આપણી મહેનતનું કાંઈ નથી આ બોલીએ છે એ કોઈની કૃપા છે સાંભળીએ છીએ એ કોઈની કૃપા છે અહીં બેઠા છીએ એ કોઈની કૃપા છે આપણને મળેલા મહારાજને આપણને મળેલા મોટા પુરુષ કોઈ એટલે બીજું કોઈ નહીં એ જ એની જ કૃપા છે અને કૃપા થકી થાય છે સ્વામી આવું કવિત બનાવ્યું પછી એક બહુ સરસ કથા છે કે સંવત અઢારસો ને ઇઠ્યોતેરની અંદર સ્વામી એકવાર ધ્યાન કરતા હતા મુક્તાનંદ સ્વામીએ ધ્યાન શીખવાડેલું સ્વામી ધ્યાન કરતા હતા ધ્યાન કરતાં કરતાં સ્વામીને તેજ ને મધ્ય મહારાજની મૂર્તિ દેખાઈ તેજ 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 ને તેજની મધ્ય મહારાજ દેખાયા સ્વામીને સંકલ્પ થયો ચોવીસ અવતાર કેવા હશે એ જ સમયે ચોવીસ અવતારો વારાફરતી દર્શન દેવા લાગ્યા અને છેલ્લે કૃષ્ણ અવતારના દર્શન થયા અને કૃષ્ણ મોર પીછને વા હાથમાં વાંસળીને કાળો કામડો ને આ બધું ઓઢેલું અને કૃષ્ણ ભગવાન આમ ઊભેલા અને ઘણી બધી વાર સ્વામીને દર્શન તેજને મધ્યે થયા પણ સ્વામીને શાંતિ ના થઈ કૃષ્ણ દર્શનથી પછી પાછું મહારાજને યાદ કર્યા અને તેજને મધ્યે પાછા મહારાજ દેખાયા ત્યારે સ્વામીને શાંતિ થઈ અને એ દિવસથી પછી સ્વામીને મહારાજની મૂર્તિ સિદ્ધ થઈ ગઈ અખંડ દરેક ક્રિયાની અંદર સ્વામીને મહારાજની મૂર્તિ દેખાવા લાગી અને સ્વામીએ ત્યારે સંવત અઢારસો ઇઠ્યોતેરના સુદ પડવાને દિવસે એ શ્રીજી મહારાજની મૂર્તિને સંભાળીને શ્રી નારાયણ અંગ ચિંતામણી એ નામનો ગ્રંથ બનાવ્યો એ ગ્રંથની અંદર ભગવાનના એક એક અંગનું વર્ણન ભગવાનની નાસિકા કેવી છે ભગવાનના ગોઠન કેવા છે ભગવાનની આંખો કેવી છે અને એ એક એક અંગનો મહિમા ભગવાનના એક એક અંગનું વર્ણન અને એક એક અંગનો મહિમા સ્વામીએ પોતાની ત્રેવીસ વર્ષની ઉંમરે વગર કાવ્યને વગર કોઈપણ પ્રકારનું પિંગળ શાસ્ત્ર ભણ્યા વિના ત્રેવીસ વર્ષની ઉંમરે પચાસ કડીનો ગ્રંથ છે ખાલી એમાં ઓગણપચાસ કડીઓ છે એવો ગ્રંથ શ્રી નારાયણ અંગ ચિંતામણી બનાવ્યો અને એ અંગ બનાવીને પોતાના ગુરુ મુક્તાનંદ સ્વામીને દીધો મુક્તાનંદ સ્વામી ગ્રંથ વાંચીને બહુ રાજી થયા મુક્તાનંદ સ્વામીએ કીધું કે આ તો બહુ સરસ ગ્રંથ છે આ પ્રાગજી દવેને આપજો પ્રાગજી દવેને ગ્રંથ દીધો પ્રાગજી દવે એ ગ્રંથની કથા શ્રીજી મહારાજ આગળ ગ્રંથ વાંચ્યો અને શ્રીજી મહારાજ બહુ રાજી થયા આધારાનંદ સ્વામીને ભેટી પડ્યા મહારાજનો બહુ રાજી પણ મહારાજે બહુ પ્રશંસા કરી તો બહુ મોટા કવિ થશે બહુ બધા કાવ્યો લખશે મહારાજે આવા આશીર્વાદ દીધા ત્યાર પછીથી સ્વામીએ અઢારસો ને ઇઠ્યોતેરની અંદર જ ફાગણ સુદ તૃતીયા એ દિવસે અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ છે શ્રીજી મહારાજે પોતાના હાથે અમદાવાદમાં ધામધૂમથી નરનારાયણ દેવને પધરાવ્યા અને પછી શ્રીજી મહારાજે અઢારસો ને ઇઠ્યોતેરની સાલ સુધી આપણા હરિભક્તો બધા પ્રાતઃ પૂજા કરતાં જ આપણા સંપ્રદાયમાં પ્રાતઃ પૂજાનો રિવાજ છે પૂજા પેટી વિના સત્સંગી આપણે કહેવાઈએ જ નહીં ઘરની અંદર પાંચ સભ્યો હોય તો પાંચે પાંચની પૂજા પેટી જુદી જુદી જોઈએ તમારા ઘરમાં પાંચ વર્ષનું બાળક હોય તો એ બાળકની પૂજા પેટી પણ જુદી હોવી જોઈએ એને બાળપણથી જ સંસ્કાર હોય કે મારી પૂજા પેટી છે ભલે તમે એને બે જ મિનિટ પૂજા કરાવો નાનો છે એને પૂજાનું આસન થોડું પાથરી દો તમે તમારી જાતે એને તિલક ચાંદલો કરી આપો પછી એ સ્કૂલે જાય બે માળા એને કરાવો બરાબર છે પણ એને બાળપણથી સંસ્કાર આપો કાં તારી પૂજા પેટી છે ઘરમાં સ્ત્રી પુરુષ દરેકની પૂજા પેટી અલગ હોય ઘણાના ઘરમાંથી એક જ પૂજા પેટી હોય બસ બધાને વચ્ચે એક જનરલ પૂજા પેટી દરેક એક પૂજા પેટી ખોલીને પૂજા કરી લે ત્યારે હું પાંચ પૂજા ખોટી જગ્યા રોકી એક હું ભગવાન ક્યાં બદલાઈ જાય એવું ના હોય અલગ અલગ પૂજા પેટી જોઈએ તમે જ્યારે ગામ જાઓ ત્યારે તમારી પૂજાની પેટી સૌથી પહેલાં મૂકો એટલે આપણા સંપ્રદાયમાં પ્રાતઃ પૂજા એ પહેલેથી થાય છે શ્રીજી મહારાજ વખતથી અને અઢારસો ને ઇઠ્યોતેરની સાલ સુધી જે પૂજાઓ થતી એ મહારાજ છાપો આપતા તમે પ્રસાદીની છાપો જોવો છો વરા અવતારને ઋષિ અવતારને ક્યાંક નરનારાયણની છાપો ક્યાંક રાધાકૃષ્ણની છાપો પ્રસાદીની એવી ઘણી બધી મંદિરોમાં તમને જોવા મળશે એવી છાપો મહારાજ દેતા એટલે જ્યારે નરનારાયણની પ્રતિષ્ઠા થઈ ગઈ ત્યારે શ્રીજી મહારાજે નરનારાયણ દેવની છાપો અને રાધાકૃષ્ણની મૂર્તિની છાપો બધા હરિભક્તોને પૂજામાં પૂજવા માટે મહારાજ પોતે આપતા હતા આધારાનંદ સ્વામીએ આ જોયું આ હા હા જે ઉપાસનાને પ્રવર્તાવા માટે જ આ પૃથ્વી પર પ્રગટ થયા હોય એ મહાપુરુષો આધારાનંદ સ્વામી મહારાજ તમારા ગુરુ છે આપણને ગૌરવ લેવાની ઈચ્છા થાય કે શું કાર્ય આધારણ સ્વામી આ સંપ્રદાયમાં કર્યું છે આ સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજની મૂર્તિઓ પૂજામાં આપવાનું સૌથી પહેલું કામ આધારાનંદ સ્વામીએ કર્યું જ્યારે મહારાજ હરિભક્તોને નરનારાયણને રાધાકૃષ્ણની મૂર્તિ દેતા આધારાનંદ સ્વામીએ વિચાર્યું કે આવા સર્વ અવતારના અવતારી સર્વોપરી જેને મને તેજને મધ્ય ચોવીસ અવતારોને પોતામાં લીન કરીને બતાવ્યા અને જે સહજાનંદ સ્વામીના મને દર્શન થયા એની ઉપાસના કરવા જેવી છે અવતારો તો માન્ય છે પૂજ્ય છે પણ ઉપાસના કરવા યોગ્ય તો આ સહજાનંદ સ્વામી છે અને સ્વામીએ પછી મહારાજને જેવા જોયા ને ત્યાં એવી મહારાજે પહેલ સ્વામીએ પહેલી મૂર્તિ બનાવી અને મહારાજને કીધું મહારાજ આ કેવી મહારાજ બહુ રાજી થયા નારાયણજી સુથાર પાસે એના બીબા બનાવ્યા બીબા બનાવી અને એક હજાર મૂર્તિઓ મહારાજની તૈયાર આધારાનંદ સ્વામીએ સૌ પ્રથમ અઢારસો ને કરી અને અમદાવાદના સમયમાં બધા હરિભક્તોને મૂર્તિઓ દીધી કે પૂજામાં આજથી સહજાનંદ સ્વામીની મૂર્તિ રાખજો આ આધારાનંદ સ્વામીએ કાર્ય કર્યું હરિલા મૃતની અંદર કળશ આઠ અને એનો છત્રીસમો એની અંદર ચાલીસમી આ કડી છે એની અંદર વિહારી લાલજી મહારાજે નોંધ્યું છે આધારાનંદને છાપો આપી કહ્યું કાગળમાં દેજો છાપી મોનિએ મૂર્તિઓ છાપી દીધી પ્રેમે પૂજવા સૌ આઠમા કળશના છત્રીસ વિશ્રામની ચાલીસમી આ કડી છે આધારાનંદને છાપો આપી જ્યારે આ આ મૂર્તિ જોઈ આધારાનંદ સ્વામીએ પછી તો અનેક અનેક મૂર્તિઓ બનાવી છે અને અનેક અનેક છાપો કરીને મૂર્તિઓ કરીને આપી છે સ્વામી પોતે પેન્ટર પણ હતા આધારાનંદ સ્વામીના સદગુણો જો સ્વામી અમદાવાદની ધરમશાળા બનાવા ગયા એટલે એક સારી વ્યવહાર વ્યવહાર કુશળતા અને એક એન્જિનિયરની બુદ્ધિ પણ સ્વામીમાં હતી સુથારી કામ પણ સારું જાણતા પેન્ટિંગ પણ સારું જાણતા કાવ્ય તો હમણાં જ મેં તમને દ્રષ્ટાંત દીધું પ્રસાદાનંદ સ્વામીની વાતોમાં એ વાત આવેલી પ્રસાદાનંદ સ્વામીની વાતોનો અધ્યાય અડતાલીસમાં એ વાત હતી જે ગઢવીવાળી વાત હતી એ પણ સ્વામી સારું કાવ્ય પણ કરતા સારું ગાતા પણ ખરા ગ્રંથો પણ લખતા શ્રી નારાયણ અંગ ચિંતામની ગ્રંથ લખ્યો સ્વામીએ ત્રેવીસ વર્ષની ઉંમરે આ સ્વામીએ આપણી ગુરુ પરંપરા એની જે અસ્મિતા એની આપણને જ્યારે ખબર પડે ત્યારે અહો અહો થાય કે આપણા વડવાઓ કેવા હતા આપણે જે પરંપરાની અંદર બેઠા છીએ પરંપરા કેવી છે ત્યાં આગળ સ્વામી આવી રીતે મૂર્તિઓ આપી ત્યાર પછી સંવત અઢારસો ને ચોર્યાસીની અંદર અડસઠસુ દસમને દિવસે એક પંડિત લાધારામ ઠાકર કરીને હતા એને શ્રીજી મહારાજની જ્યોતિષશાસ્ત્ર બહુ સારું જાણતા હતા એટલે એણે મહારાજને કીધું મારે તમારી એક જન્મકુંડલી બનાવવી છે તો મને તમને જન્મકુંડલી બનાવવાની રજા દો એટલે મહારાજે એને બધું પોતાનું જે પ્રાગટ્ય થયું હતું એ પ્રાગટ્યની વાત કરીને પંડિત લાધારામ ઠાકરે જન્મપત્રી મહારાજની આંખી બનાવી જ્યોતિષશાસ્ત્ર સાચું છે જે બ્રાહ્મણોને પવિત્ર ભૂદેવો જ્યોતિષનો અભ્યાસ ખરેખર સાચો કરેલો હોય એને જન્મપત્રી બનાવે એ જ પ્રમાણે થતું હોય છે સિવાય કે લેખ ઉપર મેખ મારવી એક ભગવાન ને ભગવાનના સંતની તાકાત છે એ જ્યોતિષશાસ્ત્રને પણ ફેરવી શકે એ તાકાત ભગવાનની અને મોટા સાધુની છે એની ઈચ્છા થાય તો જ્યોતિષ ઉપર પણ પગ મૂકી દે બાકી જ્યોતિષશાસ્ત્ર વેદનું અંગ છે સત્ય છે પરંતુ ભગવાનનો જેને આશરો છે એવા ભગવાનના ભગત માટે ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ કોઈ જ્યોતિષ જોવડાવવાની આપણે જરૂર નથી જ્યારથી શ્રીજી મહારાજ મળ્યા ત્યારથી આ શ્રીજી મહારાજની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ એને મને બદામના ને કાજુના રોટલા દેવા હોય તો એ દેન બાજરાના દેવા હોય તો એ દેન ખોરી ઝારના દેવા હોય તો એ દે મને મેલમાં રાખવો હોય તો એ રાખે ઝૂપડામાં રાખવો હોય તો એ રાખે એનું આપેલું એ જ મારું પ્રારભ મારું પ્રારંભ શું છે આ એક મિનિટ પછીની બીજી મિનિટે મારું શું થવાનું છે ને શું કરવાનું છે એ મારો માલિક જાણે છે હું તો એની વસ્તુ છું માટે આપણે જ્યોતિષશાસ્ત્રને જોવાની જરૂર નથી પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે સત્ય છે જેનાથી વેદના અંગોનો આપણે ક્યારેય નિષેધ ન કરીએ આપણે મહારાજના નિશ્ચય ઉપર એમ કહીએ છીએ કે મારે જરૂર નથી પરંતુ કોઈ કરતું હોય અને એને નિશ્ચય મહારાજનો ના હોય તો એને મુબારક એના વિરોધમાં ના જવું એ વેદનું અંગ છે એ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જન્મપત્રી લાધારામ ઠાકરે બનાવી અને ત્યાર પછી સંવત અઢારસો ને છ્યાસીમાં અષ્ટમીને દિવસે આધારાનંદ સ્વામીએ મહારાજની પાસે માગણી કરી હતી અઢારસો ને ચોર્યાસીમાં જ્યારે જન્મપત્રી જોઈને ત્યારે કે મહારાજ મારે આના ચિત્રો બનાવવા છે તો હું બનાવું મહારાજ કે બનાવો સ્વામી અને સ્વામીએ પછી એકસો બેતાલીસ ફૂટ લાંબી અને અગિયાર ફૂટ પહોળી એકસો બેતાલીસ ફૂટ લાંબી અને એક અગિયાર ફૂટ પહોળી એવી સ્વામીએ વચ્ચે આખી જન્મપત્રી બનાવી અને એ આખા પટની અંદર સ્વામીએ એ જન્મપત્રીને અનુરૂપ એકતાલીસ ચિત્રો પોતે બનાવ્યા અને એટલી સરસ એની બોર્ડરને ડિઝાઇન આદિ બધું તૈયાર કર્યું અને પછી મહારાજને દીધી સંવત અઢારસો છ્યાસીની માઘવદી અષ્ટમીને દિવસે મહારાજ બહુ રાજી થયા આ જન્મપત્રી ગઢપુર મંદિરની અંદર છે એની પ્રસાદીની પ્રતોની ફોટોકોપી ગાંધીનગર સેક્ટરમાંથી સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી જેમને સૌ પ્રથમ આ હરિચરિત્રમ સાગરનું ભાષાંતર વર્ષો પહેલાં કરી અને ટૂંકમાં પ્રકાશન કરેલું સદગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી જેમને આનું ભાષાંતર કરેલું છે અને કુંડળધામથી હરિચરિત્રનું સાગર બહાર પડેલું છે અત્યારે પરંતુ વર્ષો પહેલા એ ગાંધીનગરથી હરિચર સાગરના ટૂંકા ટૂંકા તરંગો બહાર પડેલા એ સ્વામીએ ઓગણીસો ને ની સાલમાં જન્મપત્રી બહાર પાડેલી છે અને અત્યારે ત્યાં આગળ એ જન્મપત્રી મળે છે ત્યાર પછીથી સંવત અઢારસો ને છન્નુંની આસોવત ચૌદસને દિવસે સ્વામીએ ત્રણસો છેતાલીસ પંક્તિનો અઠ્યાવીસ નરકનું નિરૂપણ કરતો યમયાતના નામનો ગ્રંથ લખ્યો અને એના સાહીઠ ચિત્રો તૈયાર કર્યા જે જ્ઞાનબાગ અક્ષરમુક્ત મુક્ત એવા પરમપૂજ્ય કાનજી ભગત એમના દ્વારા યમયાતના ગ્રંથ બહાર પાડવામાં આવ્યો છે અને એ યમયાતના ગ્રંથની અંદર કે અઠ્યાવીસ પ્રકારના નરકોમાં જીવને કેવું દુઃખ આપવામાં આવે છે એના ચિત્રો આધારાનંદ સ્વામીએ આજથી વર્ષો પહેલાં સંવત અઢારસો ને છન્નુંમાં બનાવેલા છે એ ખાલી ચિત્રો આપણે જોઈએ ને તો ભય પામી જઈએ એવી યમયાતના ગ્રંથ છે ક્યારેક મગાવજો અને જોજો આપણા માથે ચોક્કસ જમ નથી પરંતુ જેના માથે જમપુરી છે એને બતાવીએ કે આવી જમપુરી છે એ સંતોએ ચિત્રો એ જમાનામાં કેવી રીતે દોર્યા હશે એ જમદૂતોના ચિત્રો બનાવે છે સ્વામીએ જીવી દુઃખ આપે છે જીવને બધું સ્વામીએ ગ્રંથની અંદર લખ્યું પણ છે પંક્તિ દ્વારા અને એ પંક્તિઓનું ચિત્રાંકન પણ કર્યું છે એ યમયાતના ગ્રંથ એ સ્વામીએ બનાવ્યો ત્યાર પછી સંવત ઓગણીસોને દસમાં આસો સુધી એકાદશીના દિવસે સ્વામીએ અક્ષર બાવની નામનો ગ્રંથ ચોપ્પન છંદ અને છપ્પઈનો બનાવ્યો છે અક્ષર બાવની એની અંદર આ લોકની અસારતા અને અક્ષર ધામ છે એ જ સત્ય છે અક્ષર સિવાય બાકી બધું ક્ષર છે એવી અક્ષર બાવની નામનો ગ્રંથ સંસારની નશ્વરતા વિશેનો પરિચય એમાં છે ભગવાન શાશ્વત છે ધામ શાશ્વત છે આવું એમાં નિરૂપણ છે ત્યાર પછી સ્વામીએ સંવત ઓગણીસો ને તેરમાં ભાદરવાવદ એકાદશીના દિવસે શિક્ષાપત્રી દોહાવલી નામનો ગ્રંથ બનાવ્યો છે આખી શિક્ષાપત્રી છે અને દોહામાં સ્વામીએ પદ્યાત્મક ગૂંથી છે એટલે ગાઈ શકાય અને શિક્ષાપત્રીને સમજી શકાય અને ત્યાર પછી શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ પછી સ્વામીને એવો એક સંકલ્પ થયો કે મારે શ્રીજી મહારાજ સર્વોપરી છે આ પૃથ્વી ઉપર પ્રસ્થાપિત કરવું છે શ્રીજી મહારાજનું જે પ્રધાનપણું છે તમામ અવતારોના અવતારી છે મારે આ પૃથ્વી પર પ્રસ્થાપિત કરવું છે પણ સામાન્ય જીવને પણ હા પડી જાય એવું કંઈક કાર્ય હું કરું અને ત્યારે સ્વામીની ઉંમર ઓગણસાઠ વર્ષની છે ઓગણસાઠ વર્ષની ઉંમર છે અને ત્યારે સ્વામીને આવો સંકલ્પ થાય છે એટલે સ્વામીએ પોતે વિચાર્યું કે શું એવું કાર્ય કરું જેનાથી મહારાજ હંમેશને માટે આ પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ એમ બોલે કે સ્વામિનારાયણ સર્વોપરી છે એવું ક્યુ કાર્ય કરું અને ત્યારે સ્વામીના હૃદયમાંથી શ્રીજી મહારાજે સ્વયં પ્રેરણા કરી સ્વામીને એમ થયું કે આ જગત આખું ભભકામાં માને છે કંઈક ભભકો જોઈએ કંઈક એવું કાર્ય જોઈએ કે જે કાર્ય બીજાથી વિશેષ હોય અને ત્યારે સ્વામીએ સાંભળેલું અને વાંચેલું કે મહાભારતની અંદર હજારોની સંખ્યામાં ચોપાઈઓ છે ઠેક લાખ સુધી પહોંચે એટલા શ્લોકો મહાભારતમાં છે અને ત્યારે સ્વામીએ સંકલ્પ કર્યો કે મારે લાખ શ્લોક એટલે કે લાખ ચોપાઈઓ દોહાઓ છપૈયો છંદ એનો આખો ગૂંથીને એક શ્રીજી મહારાજના ચરિત્રનો ગ્રંથ કરવો આવો વિચાર કર્યો છે પરંતુ ખૂબ વિવેકી સંત છે ઓગણસાઠ વર્ષની ઉંમરે ગાદીપતિ આદર્શ શ્રીજી મહારાજ જેની ઉપર રાજી હતા અને શ્રીજી મહારાજના કાંડા જાલીને ગાદીઓ સોંપી છે એવા રઘુવીરજી મહારાજ અને મોટા સંતો પાસે વિનંતી કરી કે મારી આવી ઈચ્છા છે ત્યારે આચાર્ય મહારાજ અને મોટા સંતોએ રાજી થઈને કીધું કે તમે આવો ગ્રંથ રચો એમાં અમે ઘણા રાજી છીએ અને ત્યારે સ્વામીએ ઓગણસાઠ વર્ષની ઉંમરે સંવત ઓગણીસો ને ચૌદની જેઠ સુદ આઠમના દિવસે વરતાલને વિશે રઘુવીરજી મહારાજ સ્વામીને ગઢપુરથી વરતાલ લાવ્યા છે અને વરતાલની અંદર લાવી અને તમે વરતાલના દરવાજામાં પ્રવેશો ત્યાં ઊંચો બુરજ છે જમની બાજુએ એને બુરજ જ કહે છે મોટો આમ આખો આમ ગોળાકારની અંદર દેખાય છે બુરજ અને એ બુરજની નીચે એક ઓરડી છે એ ઓરડીને સદગુરુ મુક્તાનંદ સ્વામીની ઓરડી તરીકે જ વરતાલના ખરડાઓમાં અને ચોપડામાં લખાયેલી છે એ ઓરડીમાં બેઠા બેઠા સ્વામીએ આખો હરિચરિત્ર સાગર ગ્રંથ લખ્યો છે ત્યાં આગળ સંવત ને ની જેઠ સુદ આથમના દિવસે વરતાલના બુરજ નીચે મુક્તાનંદ સ્વામીની ઓરડી કહેવાતી ત્યાં બેસીને આ ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો સ્વામીનો ગ્રંથ એટલે સ્વામીની આખી ડાયરી છે સ્વામી શું હતા અને સ્વામીએ ક્યારે ક્યાં હતા એ સ્વામીએ આ ગ્રંથની અંદર જ લખ્યું છે કેટલાક કેટલાક પૂરની અંદર આપણે વાંચીશું એમ આવશે પૂર એકમાં સ્વામીએ લખ્યું કે સંવત ઓગણીસો ચૌદની જેઠ સુદ આઠમને ધામમાં ગ્રંથનો આરંભ કર્યો છે પૂર નવ આવશે ત્યારે સ્વામી બોલે છે એક જગ્યાએ લખે છે સંવત ઓગણીસોને સોળ વડતાલ ધામમાં રહીને આ પૂરું કર્યું છે પૂર નવમું સ્વામીએ વડતાલમાં પૂરું કર્યું પૂર દસ સંવત ઓગણીસો સોળ વૈશાખવત પાંચમને ગુરુવાર વડતાલમાં પૂર દસ પૂરું કર્યું છે પૂર અગિયાર સંવત ઓગણીસો સત્તર ભાદરવા સુદ પડવાને શુક્રવાર વડતાલમાં પૂરું કર્યું છે એવી રીતે અમુક અમુક પૂરોમાં સ્વામીએ સ્વયં જ ટાંક્યું છે કે આ પૂર મેં વડતાલમાં પૂરું કર્યું છે પૂર ચૌદ પૂર પંદર પૂર સોળ ને પૂર સત્તર સુધી એવા પુરાવાઓ મળે છે કે સ્વામીએ લખ્યું હોય કે મેં આ એટલે કે સમ પૂર સત્તરમાં સંવત ઓગણીસો ને એકવીસ સુદ ત્રીજને સોમવારે વડતાલમાં પૂરું કર્યું છે ટૂંકમાં આ ગ્રંથ વડતાલમાં બુરજ નીચે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીની ઓરડીમાં લખાયો છે આ ગ્રંથની અંદર પૂર એકના સોળમાં તરંગની અંદર સ્વામી લખે છે કે આ જે કાંઈ હું જે કાંઈ સ્વામી પહેલાં પૂરની અંદર પેલાપુરની અંદર પહેલાં તરંગની સોળમી કડી એની અંદર સ્વામી પોતે જ લખે છે કે આ જે કાંઈ લખું છું જે સ્વામીનું નિર્માણીપણું છે જે ખરેખર જીવનની અંદર દરેક મુમુક્ષુએ શીખવા જેવું છે સ્વામી એમાં જાતે લખે છે આપણે આવતીકાલે પણ આ કડી સાંભળીશું કારણ કે તરંગ વાંચવામાં જ આવશે તાતે મૂરુ પરમ દયાલા मुक्तानन्द मुनिः कृपाला मोये कहे कह हरिचरित्र हि जे ताकि लिखत हि तैसे अनन्त कोटि के स्वामी श्रीपुरुषोत्तम यह बहुनामी કરો ના કલી મહિબ અનંત અવતાર કે અવતારી અવતાર કે અવતારી સ્વામી આમાં લખે છે કે મારા ગુરુ પરમ દયાળુ મુક્તાનંદ સ્વામીની કૃપાથી હું આ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો લખું છું મુક માટે સૌથી અગત્યની બાબત ગુણ આવ્યા હોય આપનામાં તોય તે પારકા છે ઘરેના મોટા ના આપેલા ગુણ તે છે તેનાથી આપનું શોભે છે માટે અહમ ન ધરવું અંગે અતિદીન થઈ રહેવું સંગે

આધારાનંદ સ્વામી કહે છે કે મુક્તાનંદ સ્વામીની કૃપાથી હું આ ગ્રંથ લખું છું ઓગણીસો ને ઓગણીસની સાલ છે ત્યારે સ્વામીએ હરિચરિત્રનું સાગરના તરંગ પંદર પૂર એકતાલીસ એમાં સ્વયં લખ્યું છે મહાસુદ બીજને દિવસે આ તરંગ લખાય છે અને એમાં સ્વામી લખે છે કે આજે રઘુવીરજી મહારાજ ધામમાં ગયા રઘુવીરજી મહારાજ આજે ધામમાં ગયા સ્વામી કે રઘુવીરજી મહારાજ રોજ મારી ખબર લેતા રોજ મને પૂછતા ગ્રંથ ક્યાં પહોંચ્યો કારણ કે આચાર્ય મહારાજને આ ગ્રંથ સાંભળવાની પોતાની ઈચ્છા હતી રઘુવીરજી મહારાજે પાંચ પૂરની કથા હરિચરિત્રનો સાગરના જે પહેલાં પાંચ પૂરની કથા આપણે સાંભળશું એ રઘુવીરજી મહારાજે સ્વયં સાંભળેલી છે પૂર પંદર લખાતું હતું અને બાકીના પૂરોનું જો સંશોધન થાય ત્યાં સુધીમાં પાંચ પૂરની કથા સાંભળીને રઘુવીરજી મહારાજ અક્ષરધામમાં પધાર્યા એ સ્વામીએ પોતે જ લખ્યું ટૂંકમાં આ ગ્રંથ ઘણા બધા ઇતિહાસોનું આપણને આપણી નજર સામે લાવે એવો જબરજસ્ત સ્વામીનો આ ગ્રંથ છે ઓગણસાઠ વર્ષની ઉંમરે તમે વિચારો હાથ ધ્રુજતો હશે અને મહાપુરુષે કેવળ કરુણા કરીને મારાને તમારા માટે આ ગ્રંથ લખ્યો છે માટે આપણે પ્રેમથી આ ગ્રંથને પીવો છે સ્વામીએ અમુક અમુક જગ્યાઓએ આવા ઉલ્લેખ કર્યા છે કે આદર્શ કવિ છે સ્વામી અનુપમ ચિત્રકાર છે મધુર ગાયક છે શ્રેષ્ઠ સિતારવાદક છે સ્વામી સિતાર પણ વગાડતા સ્વામી શ્રેષ્ઠ શિલ્પકાર છે ઉત્તમ લેખક છે વ્યવહાર કુશળ છે અને નૂતન ગ્રંથના રચેતા છે સ્વામીની અંદર આટલા બધી કળા કૌશલ્ય હતું સંવત ઓગણીસો ને અઠ્યાવીસની માક્ષર સુદ સાતમના દિવસે સોમવારે પૂર ઓગણત્રીસ અને તરંગ ત્રણ ને અઠ્યાવીસમી પંક્તિ સ્વામી લખતા હતા અહીં આગળ સ્વામી લખતા લખતા ગ્રંથની અંદર ઘણી જગ્યાએ પોતાની વાત લખે છે સ્વામીનો અભિપ્રાય હૃદયનો સ્વામી કેટલીક જગ્યાએ લખે છે સ્વામી કહે છે હું જેવું ચિંતવન કરું તેવી મહારાજની મૂર્તિ મને દેખાય છે કોઈ વનમાં જઈને કેવળ પાંદડા ખાય કે ઊંઘે માથે તપ કરે તો પણ આ મૂર્તિનું જેવું ચિંતવન કરે તેવી જ દેખાય એ વાત શક્ય નથી પરંતુ મને મૂર્તિ ગ્રંથ લખતા લખતા દેખાય છે શ્રીહરિ લખાવે એ મુજબ જ હું લખું છું હું મારું ધાર્યું કાંઈ લખતો નથી મારી અંદર કાંઈ આવડત નથી હું તો મહારાજ લખાવે છે એમ લખું છું સ્વામી લખે છે આયુષ્ય શ્રીહરીને આધીન છે ઓગણસાઠ વર્ષની મોટી ઉંમરે ગ્રંથ લખવાનો શરૂ કર્યો છે એટલે સ્વામી કહે છે આયુષ્ય શ્રીહરીને આધીન છે એક ગળી કે પરનો પણ નિર્ધાર નથી વાહ કેવા મોટા પુરુષો છે આવો ગ્રંથ લખવા બેઠા છે તો પણ કોઈ શુભ વાસના પણ રાખતા નથી કે આ ગ્રંથ પૂરો કરવો છે મને તમને કેટલું શીખવાડે છે આપણે તો કેટલી જગ્યાએ બંધાયેલા છીએ હજારો જગ્યાએ અશુભ વાસનાઓમાં બંધાયેલા હોઈએ આ તો શુભ વાસનામાં પણ નથી બંધાતા ગ્રંથ લખે છે તો એવો નિર્ધાર નથી કરતા મારે પૂરો કરવો છે એક ઘડી કે પળનો પણ નિર્ધાર નથી અર્થાત મારી આયુષ્ય તો કાળ કર્મ કે માયાને આધીન નથી આપણે બધા કહીએ આપણે કાળને આધીન છીએ કર્મને પ્રારભ કર્મ પૂરું થાય પછી કોઈ બચાવી શકતું નથી ત્યારે સ્વામી કહે છે મારું આયુષ્ય શ્રીહરિને આધીન છે પ્રભુ હું તો તમને આધીન છું જ્યાં સુધી શ્રીહરિ કૃપા કરતા રહેશે ત્યાં સુધી ચરિત્ર લખતો રહીશ દેહનો એક ઘડી કે એક પણનો નિર્ધાર નથી છતાં શ્રીહરિ લખાવશે ત્યાં સુધી હું શ્રીહરિનું ચરિત્ર લખીશ સૂર્ય સિવાય આપની આંખો કઈ દેખી શકે નહીં તેમ શ્રીહરિની મૂર્તિ સિવાય હું કાંઈ પણ દેખી કે લખી શકતો નથી આ બધા જ શબ્દો આપણે ગ્રંથ વાંચશું એ દરમિયાન ક્યાંક ક્યાંક આવશે એના ઉદ્ધરણો અમુક અમુક છે આ જ્યાં સુધી ભગવાનનો રાજીપો રહેશે અને શરીરની સાનુકૂળતા રાખશે ત્યાં સુધી શ્રીહરિના જેટલા ચરિત્રો છે તેને શ્રદ્ધા રાખીને મારે લખવા છે જો આ એક એક વાત સ્વામીની પોતાની લખેલી છે ટૂંકમાં સ્વામીને એવું લાગ્યા કરે છે કે મારું શરીર ગમે ત્યારે પડી જાય એવું છે મહારાજની ઈચ્છાથી પણ મહારાજ લખાવે ત્યાં સુધી મારે લખવું છે ધન્યવાદ છે આવા મહાપુરુષોને જેને પોતાના લોહી આપણે યાદ રાખો વાલા ભક્તો એ નંદ સંતોના લોહીની બુંદે બુંદને યાદ કરીએ ને મને તમને ધર્મ નિયમ પાડતા ક્યાંય અઘરું ના પડે જો ઊન તમે નંદ સંતોના લોહીની બુંદે બુંદને યાદ કરીશું ને તો શ્રીજી મહારાજને રાજી કરવા ધ્યાન ભજન કરવાનો આપણને ઉત્સાહને ઉમંગ આવશે ત્યાગને વૈરાગ્ય રાખવા નહીં પડે રહેશે એ નંદ સંતોના લોહીની બુંદોને યાદ કરીએ હું તમે જે આ અત્યારે સુખમાં દુબાકા લઈએ છે ને એના પાયામાં નંદ સંતોના લોહી રેડાયા છે એ હરિભક્તોના લોહી રેડાયા છે આ ઓગણ સાઠ વર્ષની ઉંમરે આવડા મોટા સાધુ કેવડો વિશાળ કાંઈ ગ્રંથ હમણાં હું તમને કહું છું શ્રીહરીના ચરિત્રને લખું છું ત્યાં સુધી જેવા શ્રીહરી હતા અને જેવા ચરિત્ર તેમને કર્યા હતા તે મને પ્રત્યક્ષ સમીપે દેખાય છે આ ચરિત્ર લખવામાં આટલો મને લાભ છે સ્વામી કે મને એ લાભ છે કે જે ચરિત્ર હું લખું છું મને આમ હામે દેખાય છે હા 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 આવી રીતે આ ગ્રંથ લખાવ્યો મને હામે દેખાય છે ઓગણીસો ને ચૌદમાં લખે શ્રીજી મહારાજ સંવત અઢારસો ને છ્યાસીમાં મનુષ્ય લીલાન હંકેલી નહીં પૃથ્વી પરથી દેખાતા બંધ થયા મનુષ્ય આકારે અને ઓગણીસો ને ચૌદમાં લખે છે અને સ્વામી કે મને હામે દેખાય છે તમે જેમ મને હામે જોવો છો ને એમ સ્વામીને ચરિત્ર મહારાજના પોતાની સામે દેખાતા મને લખવાની મજા આવે છે સ્વામી કે મને લખવાની બહુ મજા આવે છે કારણ કે મને હામે દેખાય છે આપણે પણ જો આ ચરિત્રોને પ્રેમથી સાંભળશું ને આપણને પણ હામે દેખાશે મુક્તાનંદ સ્વામી વાતો કરે ને દાદા ખાચર સાંભળે છે આપણને પણ નજરની સામે દેખાશે મહારાજના એક એક ચરિત્રો દેખાશે મેં આવે જે સ્વામી લખે છે એ સાંભળવા જેવું છે આ કડી કદાચ તમને ઓનલાઈન નહીં દેખાય પણ ખાલી સાંભળો ન દેખે કો જાહી ચરિત્ર કરી કે તીન કુતા પ્રત્યક્ષ હરી દેખે દેખને સ્વામી કે છે મેં તો મહારાજને જોયા છે મહારાજની ભેડો રહ્યો છું આ હાથેથી એમની સેવા કરી છે આ દેહથી તેમને અનેક વાર ભેટ્યો છું માટે હું ચરિત્ર ન લખું છતાં મને તો જેવું ચિંતવું તેવા શ્રીહરિ દેખાય છે પરંતુ જેણે ક્યારેય શ્રીહરિના દર્શન કર્યા ન હોય તેને માટે શ્રીહરિના પ્રત્યક્ષ દર્શનની જેમ રીત હોય એવી રીતે આ શ્રીહરિના ચરિત્ર લખું છું ટૂંકમાં સ્વામીએ આ ચરિત્રો મને અને તમને મહારાજ પ્રત્યક્ષ દેખાય મેન તમે તો મહારાજને કંઈ જમાડ્યા નથી આ હાથે કરીને મનુષ્ય આકારે હતા ત્યારે આપણે મહારાજને કંઈ મનુષ્ય આકારે હતા ત્યારે ભેટ્યા નથી મહારાજને આપણે મનુષ્ય આકારે મહારાજ જ્યારે હોય ત્યારે એની સાથે વાર્તાલાપ આપણે નથી કર્યો પરંતુ સદગુરુ આધારાનંદ સ્વામી કહે છે કે મારે તમારી ઉપર એવી કૃપા કરવી છે કે તમને એમ દેખાય કે મહારાજ મારી આરે બોલે છે તમને એવું દેખાય કે મહારાજ તમને ભેટે છે તમને એવું દેખાય કે મહારાજ મને પ્રસાદ આપે છે આધારાનંદ સ્વામી આપણી ઉપર આવી કરુણા કરી છે આ મોટા સાધુઓએ આ ગ્રંથ લખ્યા છે એની પાછળ એનો અભિપ્રાય જે છે કે આપણને મહારાજના વિશે જબરજસ્ત હેત થાય જબરજસ્ત હેત થાય આપણું જે કર્તવ્ય છે આપણે જેના માટે આ પૃથ્વી પર જન્મ્યા છીએ આપણે જેના માટે આ પૃથ્વી પર બેઠા છીએ કે વડ મહારાજમાં મસ્ત થવા માટે આપણું બીજું કોઈ કર્તવ્ય નથી જે કાંઈ કરીએ છીએ બાકીનો તો સાઈડ બિઝનેસ છે કરવાનું તો મારી એ છે ને તમારી એ છે આપણે એના માટે છીએ આ મોટા સંતોનો અભિપ્રાય તો જો સ્વામી કે મેં તો બધું જ કરી લીધું છે પણ હું જે કાંઈ કરું છું જે કાંઈ લખું છું તમારા માટે કરું છું ગુરુજી જેવા મોટા પુરુષો આ પૃથ્વી પર દેહ ટકાવીને રહ્યા છે એ મારા અને તમારા માટે છે મને તમને મૂર્તિમાં હું તમે મસ્ત થઈએ એના માટે છે મહાપુરુષોને જ્યારે આ દ્રષ્ટિથી જોઈએ ને ત્યારે મહાપુરુષોમાં સતત અહો 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 રે આધારાનંદ સ્વામી આપણી ઉપર અપાર કરુણા કરી છે આપણે આધારાનંદ સ્વામી આપણા સદગુરુ મુક્તાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ આધારાનંદ સ્વામી સદ્ગુરુ આધારાનંદ સ્વામીના બે શિષ્યો એક નાર ગામના પુરાની આનંદજીવનદાસજી સ્વામી અને બીજા આપણી ગુરુ પરંપરાની અંદર જે છે એવા ડભાણ ગામના સદ્ગુરુ હરિપ્રિયદાસજી સ્વામી અને અલિન્દ્રા ગામના પાર્ષદ સામજી ભગતે પણ આધારાનંદ સ્વામીની સેવા કરેલી આધારાનંદ સ્વામી જ્યારે ધામમાં પધાર્યા ત્યાર પછીથી સદગુરુ હરિપ્રિયદા સદગુરુ હરિપ્રિયદાસજી સ્વામીએ સામજી ભગતને દીક્ષા આપી અલિન્દ્રા ગામના હતા એ અને એ જ આપણી ગુરુ પરંપરાના સદગુરુ ચરણદાસજી સ્વામી અને એ સદગુરુ ચરણદાસજી સ્વામીના બે શિષ્યો એક મેળાવ ગામના નારાયણ સ્વરૂપદાસજી સ્વામી જે આપણા દાદા ગુરુજીના ગુરુ અને સંજાયા ગામના પાર્ષદ ઝવેર ભગત જેની સેવા ગુરુજીએ પોતે કરેલી અને એ નારાયણ સ્વરૂપદાસજી સ્વામી અને ઝવેર ભગત ઝવેર ભગતે આખા હરિચર સાગરનો પાઠ પોતે કરેલો અને એ નારાયણ સ્વરૂપદાસજી સ્વામી એમના શિષ્યો એની અંદર નારાયણ સ્વરૂપદાસજીના કોઠારી નંદકિશોરદાસજી સ્વામી અને બીજા નિરન્ન મુક્તદાસજી સ્વામી એટલે મુગટ સ્વામી હમણાં જ કંડારીમાં હતા અને થોડા સમય પહેલાં સ્વામીધામમાં ગયા અને કોઠારી સ્વામી નંદકિશોરદાસજી સ્વામી એટલે કે આપણા દાદા ગુરુજી એમના બે શિષ્યો પુરાની ભક્તિ કિશોરદાસજી સ્વામી અને આપણા ગુરુજી અને આપણા ગુરુજી અત્યાર સુધી તમે જુઓ મુક્તાનંદ સ્વામીની પરંપરામાં બે બે શિષ્યો અને આ મુક્તાનંદ સ્વામીની પરંપરામાં આધારાનંદ સ્વામી પછી બે બે શિષ્યો હતા આજે ગુરુજી દ્વારા પચાસ પચાસ શિષ્યોનું મંડળ છે મુક્તાનંદી પરંપરામાં સૌથી મોટું મંડળ મુક્તાનંદ સ્વામી પછી પૂજ્યપાદ ગુરુજી દ્વારા મહારાજે કરાવ્યું એવું આપણું આ મંડળ ટૂંકમાં આધારાનંદ સ્વામી જેમને આ ગ્રંથ લખ્યો છે એ પરંપરાના આપણે છીએ એટલે આપણી માટે તો આપણી પરંપરાની આ મૂડી છે આપણું તો આ રતન છે આપણી આધ્યાત્મિકતા આની અંદર સમાયેલી છે એવો આ ગ્રંથ છે આધારાનંદ સ્વામીને જ્યારે રઘુવીરજી મહારાજ લાવ્યા ત્યારે વરતાલની અંદર સાથી મંડળનું એક આસન કહેવાય ત્યાં આધારાનંદ સ્વામીને ઉતારો આપેલો મંજુ કેશાનંદ સ્વામીના આસનની બાજુની અંદર મુક્તાનંદ સ્વામીની પરંપરાના સંતોના આજે પણ કબાટ હજુ પ્રસાદીના છે એ જગ્યાએ સ્વામી રહેતા અને બુરજની અંદર જઈને ગ્રંથ લખતા સ્વામી એ ગ્રંથ સંવત ઓગણીસો અઠ્યાવીસ માં માક્ષર સુદ સાતમના દિવસે સોમવારે સ્વામી ગ્રંથ લખે છે પૂર ઓગણત્રીસ અને તરંગ ત્રણ સ્વામી લખી રહ્યા છે સંવત અઢારસો ને બ્યાસી સુધીની શ્રીજી મહારાજની લીલાઓ સ્વામીએ લખી હજુ બ્યાસી પછી ત્યાસી ચોર્યાસી પંચ્યાસી ને છ્યાસી જેઠ સુ દસમે મહારાજ મનુષ્ય લીલાને સંકેલી ટૂંકમાં ચાર વર્ષની લીલા હજુ લખવાની બાકી છે અને સ્વામી ગ્રંથ ત્યાં લખે છે સ્વામીની ઉંમર ઘણી થઈ છે ઘણી બધી સ્વામીની ઉંમર થઈ છે અને સ્વામીની તોતેર વર્ષની ઉંમર થઈ છે સ્વામી હરિચેતણુ સાગર ગ્રંથને તેર વર્ષને પાંચ અને તેર દિવસથી લખી રહ્યા છે અને આજે સ્તંવત ઓગણીસો ને અઠ્યાવીસની માક્ષરસૂદ સાતમને દિવસે જ્યારે પૂર ઓગણત્રીસ તરંગ ત્રણ અને અઠ્યાવીસમી પંક્તિ ચોપાઈ સ્વામી લખે છે સંવત અઢારસો બ્યાસી સુધીની લીલા મહારાજની લખાઈ છે અને સ્વામીને તે દિવસે તેર વરસ પાંચ માસને ચૌદ દિવસ હરિચરિત્રમ સાગરને લખતા પૂરા થયા અને સ્વામીને લખતા લખતા જ મહારાજ ધામમાં લેવા આવ્યા આ ગ્રંથ અધૂરો રહ્યો છે આ ગ્રંથની અંદર અઢારસો ને બ્યાસી સુધીની જ લીલાઓ લખાઈ છે પરંતુ તમને એક આશ્ચર્ય લાગશે ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ એવું એક એક આખી યુનિટી છે એક એવું ઇન્સ્ટિટ્યૂટ છે એના દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું પૂનામાં છે એને હસ્તલિખિત મહાભારતની પ્રતો ભેગી કરી હસ્ત આપણી ઇતિહાસોના ગ્રંથોમાં સૌથી વિરાટ અને સૌથી વધારે મોટો ગ્રંથ મહાભારત છે એ મહાભારતમાં ચોર્યાસી હજાર જેટલા શ્લોકો છે આધાર સ્વામીએ શું સંકલ્પ કર્યો હતો મારે મહાભારત વ્યાસ રચિત વ્યાસ જેવા કોઈ આચાર્ય નથી થયા પૃથ્વી ઉપર ભગવાનનો અવતાર હતા સૌથી મોટો ગ્રંથ મહાભારત લખ્યો અને સ્વામીને એમ હતું કે મારે એનાથી પણ વધારે કંઈક લખવું છે સ્વામીએ જ્યારે સ્વામીનો દેહ દેહમાંથી આત્મા નીકળ્યો મહારાજે એમને લઈ ગયા ત્યારે સ્વામી જ્યારે લખી રહ્યા છે ને પૂર ઓગણત્રીસ તરંગ ત્રણ ને કડી ત્યારે સ્વામીએ અઠ્ઠાણું હજાર એકસોને પિસ્તાલીસની આસપાસ અઠ્ઠાણું હજાર એકસો પિસ્તાળીસની આસપાસ છંદ ચોપાઈઓ આ ગ્રંથમાં છે મહાભારતને પણ ટક્કર લગાવી દીધી એવું હિન્દી ભાષા રાષ્ટ્રીય ભાષામાં લખ્યું છે પાછું સુથાર પરિવારમાં જન્મેલા ક્યારેય પણ કાવ્ય અને કવિત ભણેલા નથી એવા પુરુષે ભગવાન શ્રીહરિની કૃપાથી એ આ ધારાનંદ મુનિએ અઠ્ઠાણું હજાર એકસો ને પિસ્તાળીસ જેટલી ચોપાઈઓ છંદો સોરઠાઓ આ બધું લખી દોહાઓ આ બધું લખ્યું છે એ ગ્રંથ ત્યાં આગળ ત્રેવીસો ને સાત કુલામાં તરંગ છે અને આટલાની આસપાસ ચોપાઈઓ દોહાઓ છે સ્વામી સત્તર વરસ ગ્રહસ્થાશ્રમમાં રહ્યા ચૌદ વરસ મહારાજની ભેગા રહ્યા સંવત અઢારસો તોતેરમાં સાધુ થયા અને સંવત અઢારસો છ્યાસી માં મહારાજે મનુષ્ય લીલા હંકેલી ચૌદ જ વર્ષ મહારાજની ભેગા રહ્યા બોલો કોણ પામી જાય ચૌદ વર્ષ મહારાજની ભેગા રહેલા પુરુષ બાર બાર ભાગ આવા થાય અઠ્યાવીસ અઠ્યાવીસ આખા ભાગ થાય એટલા ભાગ લખે વ્યાસ ભગવાન કરતાં પણ વધારે ચોપાઈઓ અઠ્ઠાણું હજાર એકસો પિસ્તાળીસ જેટલી ચોપાઈઓ દોહાવોન છંદો લખે આની પાછળનું કારણ એક જ છે એક જ છે કયું ખબર છે તાતે મમ ગુરુ પરમ દયાલા મોક્તાનંદ મુનિ કૃપાલા કહે હરિચરિત્રહી જે તાકી કૃપા સે લિખત હિતશે ભગવત કૃપા કરતાં પણ ગુરુ કૃપા ક્યારેક અધિક થઈ જાય છે ચૌદ વર્ષ મહારાજની ભેગા રહેલા પરમહંસ જ્યારે આવો ગ્રંથ લખતા હોય એની પાછળનું જો કોઈ કારણ હોય તો સ્વામીએ પોતાની જ કલમે લખ્યું છે મારા પરમ દયાળુને કૃપાળુ એવા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીની કૃપાથી હું મહારાજના ચરિત્ર લખું છું ચૌદ વર્ષમાં તો કેટલું જાણ્યું હોય કેટલું જાણ્યું હોય એટલે જ હું કહું છું કે આ સત્સંગને ક્યારેય માપવો નહીં આજનો આવેલો પણ મુક્ત હોય કરોડોને અબજોના કલ્યાણ કરે એવો હોય આજનો આવેલો હોય એ પણ આ સત્સંગની અંદર અબજોને શ્રીજી મહારાજ ભજાવે એવો હોય માટે દ્રષ્ટિને જો બરાબર આપણે દિવ્યતાવાળી રાખીએ તો જ એવા મુક્ત પુરુષો આપણને ઓળખાય નહીં તો આપણે એની ભેગા રહીએ આપણે એની ભેગા ભેગા ઉછરીએ એની ભેગા ખાઈએ પીએ ઊંઘે બેસીએ તો પણ એવા જેવા એવા ઓળખી ના શકીએ એવું થાય સ્વામી ચૌદ વર્ષ મહારાજની સાથે રહ્યા એકતાલીસ વર્ષ સત્સંગમાં રહ્યા તોતેર વર્ષ સુધી સ્વામીએ પૃથ્વી ઉપર પોતાનો ભૌતિક દેહ પાર્થિવ દેહ રાખ્યો અને ત્યાર પછી સ્વામી અક્ષરધામની અંદર શ્રીજી મહારાજની ભેગા ગયા અને આવી રીતે આધારાનંદ સ્વામી તો અહીં પાર્થિવ દેહ આપણને દેખાતા નથી પરંતુ આજે આપણી વચ્ચે હરિચરિત્રનું સાગર રૂપે સદાય સ્વામી આપણી ભેગા છે આવું સ્વામીનું જીવન આપણે ટૂંકમાં જોયું સ્વામીનું વિસ્તારથી જીવન આપણે સદગુરુ સુકાનંદ સ્વામીનું આખ્યાન જ્યારે શનિવારની સભામાં પૂરું થશે ત્યાર પછી આધારાનંદ સ્વામીના જીવન ઉપર આપણે થોડી કડીઓ પણ બનાવશું અને સ્વામીનું જીવન બહુ વિસ્તારથી આપણે સાંભળશું સ્વામીના જીવનની અંદર ડૂબવા જેવું છે કારણ કે આ તો આપણું રત્ન છે ટૂંકમાં હું એટલું જ કહીશ કે આ હરિચરિત્રનો સાગર ગ્રંથ એ આપણા માટે સ્વામીએ કૃપા કરીને આપ્યો છે મુક્તાનંદ સ્વામીએ આપણને કૃપા કરીને આ ગ્રંથ સંભળાવ્યો છે આમાં મુક્તાનંદ સ્વામી વક્તા છે દાદા ખાચર શ્રોતા છે હરિચરિત્રનો સાગર એટલે મેં થોડા મારા મર્મ શબ્દો મને જેમ આવે એમ લખ્યો છે હરિચરિત્રનો સાગર એટલે ગુરુ પરંપરાની પ્રસાદીની મૂડી હરિચરિત્રનો સાગર એટલે મુક્તાનંદ સ્વામીની વાતો હરિચરિત્રનો સાગર એટલે આધારાનંદ સ્વામીનું હૃદય હરિચરિત્રનો સાગર એટલે મહારાજની પ્રત્યક્ષ અનિભૂત અનુભૂતિનું ઔષધ હરિચરિત્રનો સાગર એટલે ભવસાગર તરવાનું નાવ હરિચરિત્રનું સાગર એટલે જીવનને યોગ્ય દિશા આપવાની જ્ઞાન સલાકા હરિચરિત્રણું સાગર એટલે મૂર્તિ રાખ મૂર્તિમાં રા રહેવા માટેની દિવ્ય શક્તિ હરિચરિત્રણ સાગર એટલે પંચ વિષયની વૃત્તિને રોકવાની સર્વોપરી દીવાલ અને હરિચરિત્રણું સાગર એટલે સહજાનંદ સાગરમાં ડુબાડે તેવી આધારાનંદ સ્વામીની કૃપા મુક્તાનંદ સ્વામીની દયા અને સહજાનંદ સ્વામીની કરુણાવાલા ભક્તો આવતીકાલથી આપણે હરિચર સાગરના તરંગ એક એની કથાની અંદર પ્રવેશ કરીશું શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર્મા વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની